હેલો ફ્રેન્ડ્સ, હિંગલાજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી સુખડીની રેસીપી. 10 જ મિનિટમાં અને ફક્ત 3 જ વસ્તુથી બની જતી આ સુખડી પરફેક્ટ માપથી બનાવીશું, તો જેનાથી તમારી સુખડી એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી બનશે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે સુખડી બનાવવા માટેનું માપ જોઈ લઈએ. તો 1 વાટકી ઝીણો ઘઉંનો લોટ લીધો છે, 1/2 વાટકી ઝીણો સમારેલો ગોળ લીધો છે અને 1/4 વાટકી એટલે કે 3/4 વાટકી ઘી લીધું છે. સાથે મેં 1/2 ચમચી સૂંઠ પાવડર લીધો છે અને 1/4 ચમચી ઈલાયચી પાવડર લીધો છે. આ બંનેની ફ્લેવર સુખડીમાં ખૂબ જ સરસ લાગે છે, પણ આ બિલકુલ ઓપ્શનલ છે. તો સુખડી બનાવતા પહેલાં આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લઈશું. તો સુખડી બનાવવા માટે અહીં મેં 1 પેન લીધું છે અને આપણે પેનમાં ઘી એડ કરી દઈએ. ઘી ઓગળી ગયું છે, હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને ઘીમાં 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર જ લોટને આ રીતે સતત હલાવતા રહીને શેકવાનો છે. અહીં મને ઘી થોડું ઓછું લાગે છે તો 1 ચમચી ઉમેરું છું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તવેથાને સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી આપણો લોટ એકસરખો અને પરફેક્ટ શેકાય. સુખડીનો ટેસ્ટ લોટ કેવો શેકાય છે તેના પર આધાર રાખે છે. તો 5 મિનિટ જેવું થયું છે ને આપણો લોટ સરસ શેકાવા લાગ્યો છે. લોટ શેકાવા આવે ત્યારે લોટનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થાય છે અને લોટ એકદમ હળવો અને થીક પેસ્ટ જેવો બની જાય છે. હવે 1/2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દઈએ અને 1/4 ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરી દઈશું. સૂંઠ પાવડર અને ઈલાયચી પાવડર એડ કરવો એકદમ ઓપ્શનલ છે. હવે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એમાં 1/2 વાટકી ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈએ. અને ગોળને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 2 મિનિટમાં જ ગોળ સારી રીતે ઓગળીને લોટમાં મિક્સ થઈ ગયો છે. તો હવે આપણું સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. એને આપણે ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈએ. હવે તવેથાની મદદથી થાળીમાં આ રીતે પાથરી લઈશું. હવે અહીં મેં વાટકીની પાછળના ભાગમાં ઘી લગાવ્યું છે, એ વાટકીની મદદથી સુખડીને સ્મૂથ અને એકસરખી કરી લઈએ. તો આપણી સુખડી એકસરખી રીતે પથરાઈ ગઈ છે. હવે ગરમાગરમ સુખડીના ચપ્પુની મદદથી પીસ કરી લઈશું. તો એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનેલી સુખડીને તવેતાની મદદથી ડીમોલ્ડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બની છે. તો તમે પણ આ રીતે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.